બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેરો પછી હવે ગામડામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસના લીધે ભયજનક વાતાવરણમાં ગામડાના લોકો જીવી રહ્યા છે. જેના ઘર પરિવારમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે એ પરિવારો કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા થઈ ગયા છે, જેના કારણે દિવસે ને દિવસે ગંભીર હાલતમાં આવતા દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાંથી રોગચાળો દૂર થાય અને ગામડાઓમાં કોરોના સંક્રમણનો ફેલાવ ના થાય તેને લઈ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી પણ સેવા આપી રહી છે. ખેતી પર આધારિત આપણો બનાસકાંઠા જિલ્લો હવે પશુપાલનના વ્યવસાય પર આધારિત બની ગયો છે. સવાર સાંજ દૂધ મંડળી પર દૂધ ભરાવવા માટે આવતા ગ્રાહકોની સંખ્યા વધુ હોય છે, જેથી બનાસ ડેરી દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં લિક્વિડ સેનિટાઈઝ મોકલી દૂધ મંડળીના મંત્રી કર્મચારીઓ સવાર સાંજ દૂધ મંડળી પર દવાનો છંટકાવ કરે તેવી સૂચના અપાઈ છે. ધાનેરા તાલુકામાં આવેલી 100 કરતાં પણ વધારે દૂધ મંડળી પર સવાર સાંજ દૂધ ગ્રાહકોના ગયા પછી મંડળી પર દવાનો છંટકાવ થઈ રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ દ્વારા ગામડાની દૂધ મંડળી કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય અને દૂધ ગ્રાહકો સુરક્ષિત રહે તેને લઈ દૂધ મંડળી પર સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવાની સાથે સેનેટાઈઝ કે સાબુ વડે હાથ ધોવા માટે સચોટ નિયમો બનાવ્યા છે. ઓનલાઈન બેઠકો યોજી ધાનેરા તાલુકાની દૂધ મંડળી પર નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સહિત સુપરવાઇઝર દ્વારા તકેદારી રખાઈ રહી છે, જેમાં ધાનેરા તાલુકાના સીઆ માલોત્રા ગામની દૂધ મંડળી પર આજે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરી દ્વારા દરેક મંડળીઓને સેન્ટ્રલાઇઝ કરવા માટે બનાસ ડેરીના માનનીય ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે દરેક મંડળી ઉપર મોકલેલો અધિકારી હાથે તો આપ ભી પટેલવાસ માલોત્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેન્ટ્રલાઇઝ કર્યું અને કોરોનાનું લોકડાઉનનું પાલન પણ કરેલું હોય અને આજુબાજુના વિસ્તારની અંદર સેન્ટ્રલાઇઝ કરી સ્વચ્છતા રાખી એવા અમને ડેરીના અધિકારી દશરથભાઈ સાહેબ દ્વારા સૂચના પ્રમાણે પાલન કર્યું. ધાનેરા તાલુકાના 77 ગામડાઓનો મુખ્ય વ્યવસાય દૂધનો છે. વૈશ્વિક મહામારીમાં એક તરફ ધંધા રોજગાર બંધ છે તો આ બનાસ ડેરી એક પણ દિવસ દૂધ મંડળી બંધ રાખી નથી, જેના કારણે નાના પરિવારોને રોજગારી મળી રહી છે. દૂધ મંડળી પર આવતા ગ્રાહકો અરસપરસ અડતા હોય છે, જેની સામે દવાનો છંટકાવ જરૂરી બની જાય છે. ધાનેરા તાલુકાના રવિયા, કોટડા, ઢાકા સહિતના ગામોમાં બનાસ ડેરીના અધિકારીઓ રૂબરૂ પહોંચી દૂધ મંડળીના મકાન પર દવાનો છંટકાવ કરાવી રહ્યા છે. પાલનપુર બનાસ ડેરી અમને સૂચના આપી છે, કારણ કે ગોબડામાં કોરોનાની મહામારી વધી ગઈ છે, એના માટે વિસ્તરણ અધિકારી અમને આ ભાઈ દવા છોટવા માટે દવા આપીને ગયા છે અને અમે સવારમાં દૂધ ભર્યા પછી બપોર દવા 10 વાગે છોટીએ છીએ અને વધના દૂધ ચાલુ થાય એના પહેલાં અમે છોટીએ છીએ, બરાબર. અને જે આ ગોબડામાં કોરોનાની મહામારી વધી ગઈ છે અને વિસ્તરણ અધિકારી અમારા નવીનભાઈ સાહેબ અમને બધી મદદ કરી રહી છે અને બનાસ ડેરી મદદ કરી રહી છે અને ગોબડાને અમે બધાને કહ્યા સાહેબ બધાય માસ્ક પહેરીને આવે છે અને ટાઈમસર દૂધ ભરાવીને રવાના થાય છે, બરાબર. અને ડેરીનું કામકાજ સારું છે અને સારી એવી પ્રગતિ છે અને ડેરીનું કામકાજ સારું છે. આ વૈશ્વિક કોરોનાની મહામારી ચાલી રહી છે તો આપણો ખાસ કરીને ધાનેરા તાલુકો જે છે એ પશુપાલન વ્યવસાય ઉપર નિર્ભર છે. તો આપણી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ, ધાનેરા તાલુકાના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જીતાભાઈ પટેલ સાહેબ, બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી તમામે મોબાઈલ ઉપર સૂચના આપી અને ગામડે અને હરેક દૂધ મંડળી તથા પોતપોતાના ગામમાં જોડી રહી અને સેનેટાઇઝનો છંટકાવ કરાવેલ છે તે અને એનાથી કે આપણે આ મહામારી ઉપર કાબૂ મેળવી શકીએ અને જે આપણે સરકારશ્રીની ગાઈડલાઇન છે તે મુજબ સામાજિક અંતર દૂરી રાખીએ, માસ્ક પહેરીએ. અમે પણ માસ્ક અને દવાનો છંટકાવ આજરોજ કરેલું છે. તો મારે સર્વની અપીલ છે કે આ કોરોનાની મહામારીમાં આપણે સેનેટાઇઝ તથા માસ્ક અને સામાજિક અંતર જાળવીએ અને ખાસ કરીને કે જે વેક્સિન છે એ વેક્સિન લેવા બધાને હું અનુરોધ કરું છું. સરકારી તંત્ર સહકારી વિભાગની સાથે સેવાભાવી આગેવાનો દિવસ રાતની મહેનત કરી રહ્યા છે. કેમ કરી આપણો બનાસકાંઠા જિલ્લો કોરોના મુક્ત બને તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લાની જનતા પણ નિયમો અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી માનવ સેવાને સહયોગ કરે એ જરૂરી છે.